હાય ગૃહિણીઓ, કેમ છો? ફરી એકવાર લઈને આવી ગઈ છું આપણી કીટી. મિત્રો, તમને ખબર હશે કે પહેલાના જમાનામાં લોકો મનોરંજન મેળવવા માટે શું કરતા? તો ક્યાંક ભજન કીર્તન થતા હોય, ક્યાંક ભવાઈ થતી હોય, ક્યાંક રાસ ગરબા થતા હોય, ક્યાં તો ગૃહિણીઓની ક્યાંક મીટિંગ થતી હોય, મહિલા મંડળ ચાલતું હોય, બસ એવું બધું. અને એનાથી વધારે ગૃહિણીઓને મનોરંજન જોતું હોય તો કાં તો બાજુના ઓટલે બેસીને વાતો ચીતો કરે, કાં તો કોઈક લગ્ન પ્રસંગમાં જતી હોય, કાં તો કોઈક એવા પ્રસંગમાં જાય જ્યાં એક ગૃહિણી બીજી ગૃહિણીને મળીને વાતચીત કરતી હોય. પણ મિત્રો, હવે જમાનો બદલાયો છે. લોકોને જેટલું અને જે રીતે મનોરંજન જોઈતું હોય એ રીતે મેળવે છે. અને એક સિમ્પલ ઉદાહરણ છે આપણી કીટી. હમણાં થોડા સમય પહેલાં જ કીટી પાર્ટી મહિનામાં એક જ વાર થતી હતી, પણ હવે કીટી પાર્ટી થાય છે દરરોજ, ગૃહિણીઓ કરે છે જલસા દરરોજ, અને એ પણ આપણી કીટી દ્વારા. હા મિત્રો, આજે પણ કરવાની છે એવી જ મોજ મસ્તી અને ધમાલ મસ્તી, જેના માટે આજે અમે છીએ અમદાવાદના બોડકદેવમાં આવેલ નમન ફ્લેટ્સમાં. તો ચાલો મિત્રો મળીએ આજની કીટીને. તો અહીંયા છે આપણી આજની કીટી. આપનું નામ શું છે? અક્ષી પંચાલ. આપ શું કરો છો? હાઉસવાઈફ. ઓકે. આપનું નામ? વર્ષા પંચાલ. તમે શું કરો છો? હાઉસવાઈફ. ઓકે. આપનું નામ? વૈશાલી પંચાલ. અને તમે શું કરો છો? હાઉસવાઈફ. તમારા ત્રણેયના રિલેશન શું છે વૈશાલી બેન? કીડી પાર્ટી નું ગ્રુપ ખરું કે નહીં? જાઓ તમે ક્યારે કીડી પાર્ટી? પહેલા જતા હતા. પહેલા જતા હતા, હવે નથી જતા. બંધ થઈ ગયો પછી. ઓકે. ગ્રુપ જ બંધ થઈ ગયું. અને તમે જાઓ ક્યારે કીડી પાર્ટી? પહેલા જયેલી છું, અત્યારે નથી. અત્યારે નથી જતા? ઓકે. તમે? હા, અમે અત્યારે ચાલુ. જાઓ છો? વાહ વાહ, બહુ સરસ. તો કેટલા મેમ્બર્સ છે કીટી માં તમારે? 18. 18 ગૃહિણીઓ છો. તમારા ત્રણેય માં સૌથી વધારે ચાલક કોણ છે વૈશાલી બેન? અક્ષીબેન ચાલક છે, સાચું લાગતું હોય મને. તમારા ત્રણેય માં સૌથી મોટો અવાજ ફેસ પર એવું લાગે છે કે તમે થોડા ચાલક છો. હા, હઈશ કદાચ. હઈશ ને? વાહ વાહ, બહુ સરસ. કઈ રીતે હશો ચાલક? તમને જે દેખાય મને ખબર પડે. કઈ રીતે કામ કઢાવું, સાસુ સસરા હસબન્ડ આ તે, અને કઈ ચાલાકી થી કે સામે વાળાને ખરાબ ના લાગે એ રીતે, બરાબર ને? બરાબર. તમને જ પૂછીએ છે. તમારે મને કહેવાનું છે કોઈ પણ ત્રણ એવા સાધનો કે જે દૂરથી ફેંકી શકાતા હોય, જેનો ઉપયોગ દૂરથી થતો હોય. તમારો સમય થાય છે શરૂ. મારવામાં વપરાતા એવા ત્રણ સાધનો જેનો ઉપયોગ નજીકથી થતો હોય, એટલે કે તમે મને બાજુ બેઠા છો અને મારવા અને બીજાને ઉપયોગ કરવાનો છે. તમારો સમય થાય છે શરૂ. બોલો. મારવા માટે, લડાઈમાં, યુદ્ધમાં, જે બી ગણો હોય પણ જોડે હોય ને ઉપયોગ થતો હોય. લાકડી. ઓકે. હોકી. ઓકે. મેઈન તો બધા ભૂલી જ ગયા તમે. બોલો બોલો, વિચારો વિચારો. જે બોલો સંભળાતું, મને તો નથી સંભળાતું, તમારા ઓડિયન્સ તો ક્યાંથી સંભળાશે? 5 સેકન્ડની વાર છે તમારો ટાઈમ પૂરો થવામાં. તમારો સમય થઈ જાય છે પૂરો. તમે જવાબ નથી આપી શક્યા. કેમ ચપ્પુ નો ઉપયોગ ના કરો? છરી, જે હાથ તલવાર, તો પછી વાહ ભયા, બહુ સરસ. હવે વારો છે તમારો. તમારા માટે પ્રશ્ન છે, કોઈ પણ ત્રણ એવા સાધનોના નામ આપો જે છૂટા હાથે મરાતા હોય. તમારો સમય થાય છે શરૂ. લાકડી. લાકડી. ઓકે. એ ખુલ્લા હાથ, છૂટા હાથે શું મારો? ત્યારે ગુસ્સો આવે છે, શું મારો? વેલણ. વેલણ. ઓકે.
લાકડી, વેલણ, હજી એક બાકી છે, બોલો. પથ્થર. પથ્થર. ઓકે, સરસ. પણ તમે જવાબ આપ્યો છે 29 સેકન્ડની અંદર, સૌથી ઓછા ટાઈમમાં જવાબ આપ્યો હોય તો એ છે અક્ષીબેન. એટલે આ રાઉન્ડના વિનર થાય છે અક્ષીબેન. જોરદાર તાળીઓ. વાહ અક્ષીબેન, જોયું હોસ્ટ રાઉન્ડ જીતી ગયા છે અક્ષીબેન. અને અહીંયા છે ચૂલા ચક્કી. તો ચૂલા ચક્કી માટે તૈયાર કરો છો અક્ષીબેન? ચૂલા ચક્કી કે હા, રેગ્યુલર કરો? હા, રોજ જે રસોઈ મારા છે ઘરે. ના ના, નથી નથી. અને તમારે? મારા બે છે. મારા છે, હું કરું છું. પણ સાસુ વધારે કરે છે. સાસુ વધારે કરે છે. તમારી એટલી ઉંમર છે છતાં પણ સાસુ વધારે કરે છે. વાહ. અને તમે? હું પણ હું જાતે. તમે જાતે જ કરો? ઓકે. તમે ત્રણે જયારે એકબીજાના ઘરે જાઓ, એકબીજાના રસોડામાં જાઓ, ત્યારે અમુક વસ્તુ અલગ અલગ જોતા હશો. દરેક ગૃહિણી વસ્તુ અલગ અલગ હોય રસોડામાં, બરાબર? કામ કરવાની સ્ટાઇલ હાથે. તો ક્યારે માર્ક કરો કે નહીં તમે વર્ષા? કરીએ ને. શું માર્ક કરો? જોઈને એમ કે થાય કે પણ, એટલે કઈ વસ્તુ કરે, ક્યારે કરવી, એમ શીખવી કે કઈ રીતે કરે છે, શું છે. પછી તમે એક્સપેરિમેન્ટ કરીએ છે, કરો, ઇમિટેટ કરો, તમારા રસોડામાં કરો, કરીએ છે. ઓકે. અને તમે અક્ષીબેન? હા, હું પણ થોડા કઈ વસ્તુ ક્યાં મૂકે છે માટે સુધારા વધારા ધ્યાનમાં લો. ઘરમાં જોઈને ધ્યાન રાખો કે ભાઈ આ ગૃહને ઘરમાં કામ હતું, મારા ઘરમાં આવું થવું જોઈએ. ના, પણ મારા ઘરમાં એડજસ્ટ થતું હોય તો કરો, તો કરો, બરાબર. અને પછી એવી કોઈ વસ્તુ હોય કે એના ઘરના એના રસોડામાં આ છે, મારા ઘરમાં મિક્સર નથી, જરાય નહીં. તો હસબન્ડ ને જઈને માથું તો ના જરાય નહીં, નેવર. મને તો આજે સાંજે મિક્સર જોઈએ જ ઘરમાં, નેવર. મને બસ જોઈએ જ એવું નહીં. ના, મારા બધા એપ્લાયન્સ છે જ. ના, છે. આઈ મીન, સમજી. એક નાની વસ્તુ નહીં, કોઈ પણ વસ્તુ મેરી. ના, પણ હું કોઈ દિવસ એવી ડિમાન્ડ ના કરું. ઓકે, સરસ. અને તમે શું કરો? ના, જે પણ આપણા ઘરે આપણી રીતે એડજસ્ટ થઈ ગયું. એટલે બીજી કોઈ જરૂર પડે ગૃહિણીના ઘરમાં જોયું હોય કે કામ એકદમ અત્યારે લેટેસ્ટ વસ્તુ, માંગણી પૂરી કરો એવું નહીં. એવું નહીં. પછી લોકો કઈ રીતે રસોઈ બનાવે છે, શું છે, આ તે, એ બધું ધ્યાનમાં રાખો. બીજી ગૃહિણીઓ કારણ કે ગૃહિણીઓને બધી આદત હોય છે, એનો ઓટલે બેસવાનો ટેવ હોય, ઘરમાં ઘૂસવાની ટેવ હોય, બનાવવાનું તો કરવું પડે. અચ્છા, તમે કોઈ બ્યુટી પાર્લર કોણ ચલાવે છે? તમે ચલાવો છો, બરાબર? મને બહાર થી ખબર પડી કે વર્ષાબેન બ્યુટી પાર્લર ચલાવે. તમારો લેડીઝ જોડે સૌથી વધારે રિલેશન. બીજી ગૃહિણીઓ શું કરે છે? ઘરમાં તમને સામે થઈને કઈ જતી હશે. પણ એના માટેનું નહીં કે રસોઈ માટેનું. ઓકે, હવે આપણે રમવાની છે એક રમત. શું કરવાનું છે હું તમને કહી દઉં. આ બધા જે બિસ્કિટ છે એ હું તમને ત્રણે ને એક એક પ્લેટ આપી દઉં છું. તમારે ત્રણે આ બિસ્કિટ ખાવાના છે. આટલા બધા ખાવાય ને કેમ નહીં, પેટ છે યાર, ના ખવાય. ઓકે, પણ તમારે સાંભળી લો, તમારે ડીશને કે વસ્તુને હાથ નથી લડવાનો, માત્ર મોઢેથી ખાવાના છે. જે ગૃહિણી સૌથી પહેલાં બધા ખાઈ જશે એ આ રાઉન્ડના વિનર. ઓકે, તમારો સમય થાય છે શરૂ. શરૂ. વૈશાલીબેન, જોઈએ કોણ જીતે છે આ રાઉન્ડ. ખબર છે બધી ગૃહિણીઓ આવશે એટલે, બરાબર ને? વાહ, બહુ જ મજા આવી. થોડુંક કેવું લાગે છે, મજા આવે છે? ક્યારે ખાધા છે એટલા બિસ્કિટ તમે એક સાથે? મને લાગે છે કે તમને બોલો ચોરસ બિસ્કિટ વધારે ભાવતા, એટલે પહેલા એ બિસ્કિટ ખાઈ કરી નાખ્યા અને પછી પાલે જઈએ, એટલે આ રાઉન્ડ જીતી ગયા. ટ્રીક જ માં આવી છે. વાહ, બહુ સરસ. તો ચાલો ચાલુ કરીએ નેક્સ્ટ રાઉન્ડ. ખેંચમ તાણી. તો મિત્રો,
સેકન્ડ રાઉન્ડ જીતી ગયા છે વર્ષાબેન બિસ્કિટ ખાઈને. હવે અહીંયા કરવાની છે ખેંચમતાણી. તો તૈયાર છો ખેંચમતાણી કરવા માટે? એકદમ. પણ તમને જોઈને લાગતું નથી કે તમે ખેંચમતાણી કરી શકો. કરી શકો ખેંચમતાણી? એ તો જોઈએ એટલે ખ્યાલ આવે, હવે ખબર પડી જાય નહીં. ઓકે, માની લો કે કોઈ એક સાસુ અને વહુ ઝઘડી રહ્યા છે, તો તમે કોનો પક્ષ ખેંચો? અક્ષયબેન તમે કોનો પક્ષ ખેંચો? જનરલી સાસુનો જ ખેંચો. જનરલી સાસુ જ કે મેનું શું કહે? એ ઓલવેઝ સાચા જ હોય. અચ્છા, તમે એવું માનો છો કે સાસુ જે કે હંમેશા સાચું જ હોય? મેં 90% અનુભવ. ઓકે, અનુભવ એમનો અનુભવ. તમારા સાસુ જોડે રહો છો? બહુ સરસ. તમે તમારા સાસુને માનો છો? હા. બાકીનું તમારું કરો, 15% તમે તમારું કરો. ઓકે, સ્વભાવ થોડોક તો છે. ઓકે, તમે શું કરો? મારા સાસુ પણ એમની સાસુ બહુ ઝઘડતા, તમે કોનો પક્ષ ખેંચો? બોલે તો ખરા, પણ એમનું સાચું જ હોય એમ કહેવામાં. એ જે કે સાચું જ હોય એટલે તમે એમના પક્ષમાં જો. એટલે બીજી કોઈ સાસુ ને બહુ ઝઘડતા હોય અને કોઈ સાસુ, અમે લોકો અમે બે જણા એનું કહે કે મને હા એમનું સાચું હોય સાસુ, અને કોઈ સાસુ સાસુગીરી કરતી હોય તો શું કરો તમે? હુકમ જમાવતી હોય, દાદાગીરી સાસુગીરી કરતી હોય તો? તો પછી બહુ નો કહેજો. તો પછી બહુ નો કહેજો. ઓકે, તમે શું કરો વૈશાલીબેન? જનરલી સાસુ અનુભવી હોય કે ખોટી રીતે તો કોઈને હેરાન ના જ કરે. બરાબર છે, હેરાન તો કરે જ નહીં. એમનો જ પક્ષ લેવાય કે લેવો પડે? લેવો પડે. ઓકે, અને તમે શું માનો છો કે આજે તમે અત્યારે વહુ છો બરાબર, કાર ઉઠીને તમે પણ સાસુ બનો તો સાસુગીરી કરશો? હવે તો જેવું પાત્ર આવે છે એવું પર કરાય. તમને જોઈને લાગે છે આમ બેઠા હાથ ઉપર હાથ, પગ ઉપર પગ ચડાઈને, તો થોડુંક તો આપણું વર્ચસ્વ હોવું જોઈએ ને, માભો રાખવો જ પડે. સાચી વાત, મારા સાસુ પ્રમાણે તો હું એમ જ માનું કે મારે એમની જોડે રહેવું જ જોઈએ રીતના. તમે પણ કાર ઉઠીને સાસુ બનશો પણ એ રીતના કે મારી સાસુ રહી છે એમ હું રહી. અચ્છા, ઓકે. અને તમે? દરેક વહુ એક વાર સાસુ બને છે એટલે રહેવું જોઈએ. ઓકે, હવે આપણે રમવાનું છે એક રાઉન્ડ. શું કરવાનું છે તમને કહી દઉં. ત્રણે જણાએ અહીંયા મારી પાસે રબર બેન્ડ્સ પડ્યા છે, તમારે ત્રણે તમારા જ વાળમાં 10-10 ચોટલી વાળવાની છે. ચોટી ગૂંથીને ચોટલો ની ચોટીઓ 10-10. વાળ નાના હોય તો? હા, તો નાના હોય એટલે સરસ આવે. એના માટે વાળ નાના જ ચોટી ઉપર ઉપર હા ખોલવાના અને વાળવાની. ઓકે, 10-10. ઓકે, ચાલો તમારો સમય થાય છે શરૂ. ઘંટા દેજો કેટલી થાય છે ટોટલ. વાહ, ત્રણેય જણા પોતાના વાળમાં વાળી રહ્યા છે ચોટીઓ. આજ સુધી કે ચોટી આવી તો નહીં જ વાળી હોય, ચોટલા વાળ્યા હશે. ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. આમને થઈ છે ટોટલ 11 ચોટી. એટલે આ રાઉન્ડ નો વિનર થાય છે વર્ષાબેન. જોરદાર ગાલે થઈ છે એમના માટે. સરસ વર્ષાબેન, બ્યુટી પાર્લરમાં ચોટીઓ વાળવાનો શોખ અને પ્રેક્ટિસ. આગળ કીધું તું આ તો પાછળ વાળી છે, આગળ પાછળ બધે વાળી છે. એવું ના હોય ચોટીઓ વાળી છે 10 સૌથી પહેલા. એટલે આ રાઉન્ડનો વિનર તો એ જ છે. અહીંયા બે રાઉન્ડ જીત્યા છે વર્ષાબેન. ફર્સ્ટ રાઉન્ડ જીત્યા હતા અક્ષીબેન, હજી બાકી છે વૈશાલીબેન. તો વૈશાલીબેન જરૂરી છે આ રાઉન્ડ જીતવો બરાબર ને? જીતવાનો છે ને, તો પછી અફસોસ રહી જશે કે કોઈ એક રાઉન્ડ જીતી લઈએ આપણી કીટીમાં.
વાહ, હું તો જીતાડીશ. ચલો કોશિશ કરીશ, તમારે મહેનત તો કરવી જ પડશે, બરાબર? ઓકે, તમને શું લાગે છે વર્ષે? મને એવું કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, બરાબર? તમે સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે, પણ ક્યારે એવું કેમ નથી કહેવું કે એક સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ હોય છે? શું લાગે છે તમને, કે મતલબ છે આનો? મોટેથી બોલો, મોટેથી બોલો, જે બોલો માંગો છો. જેમ કે નાનપણથી જે બાળક જન્મે એને ઘડવામાં માતાનો બહુ મોટો ફાળો હોય છે, એને આગળ લાવવામાં, અને પછી પૂરતો સપોર્ટ આપવામાં, કદાચ મિસિસ પણ હોય, બેન પણ હોય, એટલે એવું કહેવાય. બધા જ રીતે સ્ત્રીનો પૂરો હાથ છે, પણ તો શું, એટલે પુરુષ કશું કરતો નથી, એ પ્રૂવ થઈ ગયું. કરાય પણ એને પ્રેરણા મળે, બરાબર, મારફતે પ્રેરણા મળે છે, પણ કશું કરતો નથી. પુરુષ એવું વિચારે છે કે આપણે એવું કહી દીધું કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે, એટલે સ્ત્રીને મળી ગયો એક હોદ્દો, એમને એક મળી ગયો સ્લોગો, એટલે એ શાંતિથી ઘરમાં બેસી રહે. પુરુષ એવું વિચારે છે, મારું તો એવું માનવું છે. તમે એવું માનો છો? ના ના, હું એવું નથી માનતી. કે પછી બોલો ને, આપણે આટલું કહી દીધું કે નહીં, પુરુષની પાછળ સ્ત્રીનો હાથ છે, એટલે સ્ત્રીને મસ્ત મળી ગયું કે હા, આઈ એમ ધ ગ્રેટ, એમ, એટલે ઘરમાં બેસી રહે, સવારથી સાંજ બિચારી કામ કરતી હોય, અને ઘરમાં ને ઘરમાં હોય, એને કાંઈ આગળ જવાનું ને કશું વધવાનું નહીં. તમને શું લાગે છે? ના ના, એવું નથી. એવું નથી? ઓકે, તમે શું માનો છો વર્ષા? એવું છે? એવું નથી. અને તમે શું માનો છો? હા, આગળ છે, છતાં પણ એવું નથી કહેવાતું. સપોર્ટ તો હોય જ છે. હા, છતાં પણ એવું કેમ નથી કહેવાતું? એક નથી, પણ અત્યાર સુધી એવું નહોતું, એટલે ઈગો ઘવાતો હોય એવું. હા, એવું પણ બની શકે કે અમે શું કામ એમની પાછા મારું નામ જોડાય, એમ કહેવાય. જંગલી પુરુષોને એવું જ લાગે કે એને સપોર્ટ કરીશ તો સમથિંગ છે. બરાબર ને? ઓકે, તો જેના જેવા વિચાર અમારા જે પ્રેક્ષક મિત્રો છે, એ લોકો કઈક અલગ વિચારતા હશે કે આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ. એનીવે, હવે આપણે રમવાની છે એક રમત. શું કરવાનું છે તમને ત્રણેને કહી દઉં છું. તમારે ત્રણે વારાફરતી કરવાનું છે, એક મિનિટ સુધી. જે સૌથી વધારે વાર કરશે એ આ રાઉન્ડના વિનર હશે. ઓકે, જો એક આંખ બંધ, એક ખુલ્લી, અને બોલવાનું છે લલ્લુ પંજુ. એક બંધ કરવાની, લલ્લુ પંજુ, લલ્લુ પંજુ. એક બંધ કરો, ખોલો પછી જ બીજી. ઓકે, અને બોલવાનું છે લલ્લુ પંજુ. ઓકે, હા, એક આંખ બંધ, લલ્લુ પંજુ, લલ્લુ પંજુ. ઓકે, તમારાથી ચાલુ કરીએ છીએ. તમારો સમય થાય છે શરૂ. આમ જોઈએ, એક, બે. ઓકે, સ્ટોપ. તમે રમ્યા છો ટોટલ 36 વાર. બહુ સરસ હવે વારો છે તમારો. વર્ષાબેન, તમારો સમય થાય છે શરૂ, અને આમ જોઈને જ કરવાનું છે. ઓકે, ચાલો, અને બંને આંખ જોડે નહીં, વારા ફરતી. અને લલ્લુ પંજુ, તમારો સમય થાય છે શરૂ. ના, કરો કરો, બંને બંને એક પછી એક. ઓકે, સ્ટોપ સ્ટોપ, વાંધો નહીં, હવે વારો છે તમારો. વર્ષા મેં તો કરી જ નથી શક્યા. ચાલો વૈશાલી મેં મસ્ત કરજો. હા, ચાલો, તમારો સમય થાય છે શરૂ. ઓકે, સ્ટોપ. તમે રમ્યા છો ટોટલ 49 વાર, સૌથી હાઈએસ્ટ વાર રમ્યા છે અમારા વૈશાલી બેન. તો આ રાઉન્ડના વિનર થાય છે વૈશાલી બેન. જોરદાર તાળીઓ. વાહ વૈશાલી બેન, બહુ સરસ. તો કેમ, આંખો મારવાની ટેવ ખરી ગયા રે? સાચું બોલજો. હવે શું વાત, ઘણા ગૃહિણી એમની, એટલે હું એ રીતે નથી કરી, પણ ઘણી ગૃહિણીની આદત કે વાતો વાતમાં આંખો મારતા મારતા જ વાતો કરજે. કેમ ભાઈ આવું ને, કેમ ભાઈ તેવું ને, એવું બધું ચાલતું હોય છે નોર્મલી, એમ નહીં ક્યારે એવી તો નહીં. ઓકે, બહુ સરસ, ખૂબ જ મજા આવી. તો હવે સમય થઈ ગયો છે મસ્તી મજાની નો. ઓકે,
હવે સમય થઈ ગયો છે આપણા આજના રિઝલ્ટનો. ત્રણેય જણાએ આપણી કીડીમાં ભાગ લીધો છે, એના માટે ત્રણેયને મળે છે આપણી કીડી તરફથી આ ગિફ્ટ વાઉચર. આ તમારા માટે, આ તમારા માટે, આ તમારા માટે. બહુ સરસ. પણ મિત્રો, આજના આપણા ચાર રાઉન્ડમાંથી બે રાઉન્ડ જીતીને કીડી રાણી બન્યા હોય તો એ છે વર્ષાબેન. તો વર્ષાબેનને મળે છે આપણી કીડી તરફથી આ સ્પેશિયલ વાઉચર. કોંગ્રેચ્યુલેશન્સ.